बाद आगळ वात करीए साबरकांठा जिल्लानी। साबरकांठामां पण सतत केसनी संख्यामां जे उछाळो आवी रह्यो छे तेना कारणे थईने लोकोमां पण हवे चिंतानुं मोजुं फरी वळ्युं छे, कारण के एक साथे साबरकांठा जिल्लामां 12 नवा कोरोना पॉझिटिव केस नोंधाया छे, त्यारे हिम्मतनगरमां 8 अने ईडर तालुकामां 2 कोरोना केस सामे आव्या छे। सतत जे रीते आंकड़ो वधी रह्यो छे, प्रांतિજ અને વડાલીમાં પણ એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। જિલ્લામાં અત્યાર સુધી 307 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે પ્રાંતિજ અને વડાલીમાં પણ એક એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। આંકડા જે રીતે વધી રહ્યા છે લોકોમાં તે જ રીતે ચિંતાનો માહોલ પણ વધી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરેશ થોરી જોડાયા છે આપણી સાથે। સુરેશ, જણાવશો સતત આંકડામાં વધારો થઈ રહ્યો છે અને પોઝિટિવ કેસની સંખ્યા જે રીતે વધી રહી છે, કુદકે ને ભૂસકે આ કેસમાં વધારો થઈ રહ્યો છે, શું છે વિગત? હજી બિલકુલ વાત કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ 2 દિવસથી 12 કેસ પોઝિટિવ સામે આવી રહ્યા છે। જો વાત કરીએ તો જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું પણ એક વધારો થઈ રહ્યો છે। હિંમતનગરની જો વાત કરીએ તો હિંમતનગરમાં આજે 8 છે અને ઈડરમાં 2 છે અને પ્રાંતિજ અને વડાલીમાં 1-1 કોરોના પોઝિટિવ આવે છે। જે જિલ્લાની અત્યાર સુધી વાત કરીએ તો જિલ્લામાં 307 જેટલા કોરોના પોઝિટિવ નોંધાય છે।